આ વર્ષે ચૈત્રી નવરાત્રિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને બીજી બાજુ અંબાજીમાં શરૂ થતી ચૈત્રી નવરાત્રિની ઘટ સ્થાપના વિધિ ભટજી મહારાજ દ્વારા સંપન્ન થઈ હતી, પરંતુ આ ચૈત્ર માસમાં કોરોનાના કારણે દર્શનાર્થે આવતા લોકો માટે આવનાર 30 એપ્રિલ સુધી અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા આવતા હોય છે અને ગઢ સ્થાપના વિધિમાં ભાગ લેતા હોય છે, પરંતુ કોરોના સંક્રમણને લીધે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી મંદિર બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે મા અંબાના ભક્તો ઘરે બેઠા માતાજીના ઓનલાઈન દર્શન કરી શકશે અથવા તો ફેસબુક પેજ અને અંબાજી મંદિરની વેબસાઇટ પરથી સરળતાથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માના દર્શન કરી શકશે. જય અંબે. વિશ્વનું સૌ મોટું શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. ચાલુ સાલે કોરોના વાયરસનું સંક્રમણને ધ્યાને રાખી ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. આ મંદિર 13 તારીખથી એટલે આજથી 30 તારીખ સુધી મંદિર બંધ રહેશે. દર્શનાર્થીઓ ઘરે બેઠા દર્શન કરી શકે એ માટે ટ્રસ્ટ વ્યવસ્થા કરી રહ્યું છે. સવાર સાંજની આરતીના દર્શન દરેક માતાજીના ભક્તો ઘરે બેઠા કરી શકશે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે, પરંતુ આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના વિધિ થઈ હતી. અંબાજી મંદિરના ભટજી મહારાજ અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોગત વિધિથી ઘટ સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ હતી. જો કે આ 9 દિવસોમાં માતાજીની અલગ અલગ સવારી હોય છે અને આ દિવસોમાં વિશેષ રીતે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આજથી ચૈત્ર નવરાત્રિ 2078 સંવતનો આરંભ થયો છે. અંબાજી મંદિરમાં આજથી પરંપરાગત વેદોક્ત રીતે માતાજીની ઘટ સ્થાપના પૂજા, સવારે માતાજીની પૂજા ઘટ સ્થાપના, સાયંકાળની પૂજા, બપોરે માતાજીનો રાગભોગ, તે જે રીતે ચાલે તે ટાઈમસર એ જ રીતે માતાજીની સેવા થશે. પરંતુ આજના સમયમાં કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારના હુકમ પ્રમાણે મંદિરની અંદર માઈ ભક્તો કોઈ યાત્રાળુઓને આવવા માટેની પરમિશન નથી, કારણ કે સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે. એટલા માટે સરકારશ્રીના આદેશથી મંદિરમાં કોઈ પ્રવેશ નથી. પરંતુ દરેક માઈ ભક્તોને, દર્શનાર્થીઓને નમ્ર વિનંતી કે આપના આત્માને જરાય દુઃખ કર્યા વગર તમારા બધાના વતી વિશ્વના કલ્યાણ માટે અમારાથી જે કંઈ બનશે માતાજીને આપના સૌ વતી પ્રાર્થના, અને આપના સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને ફરી જલ્દી તમને માતાજી એના પાસે બોલાવે એ રીતની અમે પ્રાર્થના કરીશું.